नमस्कार, आप जो रहा न्यू गुजराती न्यूज और हूँ छू रौनक मोटवाड़िया। टीआरबी ना जवानों ने सांज सुधी मिली सके सारा समाचार। छुट्टा करवाना परिपत्र बाद सीआर पाटिल आप्यू मोटू निवेदन। રાજ્યમાં ટીઆરબીના જવાનો લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે। અત્રે જણાવી છીએ કે ગુજરાતમાંથી 6400 જેટલા ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો, જે બાદ વિવિધ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં વિરોધ સુર ઉઠ્યા હતા। જે બાદ આજે ટીઆરબીના જવાનો છૂટા કરવા પરિપત્ર મામલે મહીસાગરમાંથી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું સાંકેતિક નિવેદન સામે આવ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે ટીઆરબી જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે। આ નિવેદન બાદ સૂત્રો પ્રાપ્ત માહિતી મુજબ ટીઆરબીના જવાનોને છૂટા કરવાનો નિર્ણય માકુફ રાખવામાં આવશે। તેમણે જે જવાનોને નિયમો ભંગ કર્યો છે તેમને પરત નહીં લેવામાં આવે, પરંતુ સૂત્રોના પ્રાપ્ત માહિતી એવું છે કે શિસ્ત ભંગના કેસમાં ટીઆરબી જવાનોને પરત નહીં લેવાય। રાજ્યમાં 9000માંથી 4400 જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે। 10 વર્ષ અને 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર છે। તેમજ ફરજ મુક્ત ટીઆરબી જવાનોને ફરી કામ પર નહીં લેવામાં આવે। તેમજ ટીઆરબી જવાન તરીકે એક સભ્ય લાંબા સમય સુધી કામ ન કરે તે યોગ્ય નથી। જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી। 10 વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનને 30 નવેમ્બર સુધીમાં છૂટા કરાશે। 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 ટીઆરબી જવાનો છે, જે 5 વર્ષથી કામ કરવા માટે ટીઆરબી જવાનોને 21 ડિસેમ્બરે છૂટા કરાશે। 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 ટીઆરબી જવાનો હતા। 3 વર્ષથી કામ કરતા ટીઆરબી જવાનોને 31 માર્ચ 2024ના રોજ છૂટા કરાશે। 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે। રાજ્યમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાને પગલે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ટીઆરબી જવાનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। સરકારના આ નિર્ણય 6000થી વધુ ટીઆરબી જવાનોને ભાવિત થયા છે, ત્યારે રાજ્ય સરકારે પોતાનો પરિપત્ર પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે। પરિપત્ર પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં આંદોલન શરૂ કરાશે તેવું કોંગ્રેસના ઓબીસી સેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો। તો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।